गुड आफ्टरनून फ्रेंड्स। तो फ्रेंड्स, आपने थोड़ा प्रश्ननी चर्चा करवानी बाकी हती। तो आपने जे कई पण पाठनी चर्चा करी तेने लगता प्रश्नो कई आ प्रमाणे छे, जेनी नोंध तमारे तमारी नोटबुक मां करवानी रहेशे। मित्रो, तमारे आ प्रश्नोना जवाब तमारी नोटबुक मां लखवाना रहेशे। तो चलो, मनुष्य कूतरानी आ सूंघवानी आवडतनो कई खास रीते उपयोग करे छे? तमने तमारी सुगंधनी इंद्रिय क्यां मददरूप बने छे? थोड़ा उदाहरण लखो। जेम के सुगंधथी खोराक सारो बन्यो छे के खराब बन्यो छे? एवा प्राणीओना नाम आपो जेने जोया वगर तेनी सुगंधथी तमे ओळखी शको। एवी पांच वस्तुओना नाम लखो जेनी सुगंध तमने गमे छे अने जेनी सुगंध तमने गमती नथी। तो मित्रों, तमारे आ बॉक्स पाड़ीने लखवानू रहेशे, मने गमती सुगंध अने मने न गमती सुगंध। तो चलो, आटलू होमवर्क तमारे तमारी नोटबुक में लखवानू रहेशे। फ्रेंड्स, पाठ तरफ आगळ વધતા પહેલા થોડક ચિત્રો જોઈ લઈએ અને આ ચિત્ર પરથી થોડું તારણ કાઢીશું એની અને એ ચિત્ર વિશે થોડી ચર્ચા કરીશું। ફ્રેન્ડ્સ, આમાં મેળાનું ચિત્ર છે, બસનું ચિત્ર છે, ટ્રેનનું છે, પણ આ દરેક જગ્યાએ શું છે? ભીડ। આ દરેકે દરેક જગ્યાએ આપણને ભીડ સર્જાતી देखाय छे। तो आ चित्र तमे ध्यान थी जोयु। तो बाळ मित्रो, आपणे मेळामां, बसमां अने ट्रेनमां नजीक नजीक बेसवाने कारणे अथवा तो नजीक उभा रहेवाने कारणे दरेक मनुष्यनो पसीनो आपणे फैलाय छे आजुबाजु अने दुर्गंध फैलाय छे, आपणे वास आवे छे। अने मेळामां घणा बधा पब्लिक होवाने कारणे, घणा बधा बाळको होवाने कारणे धूळ રચકણો ઉડે છે અને તેના લીધે આ દુર્ગંધ ફેલાય છે, વાસ આવે છે। તો બાળ મિત્રો, આગળના પાઠની આપણે ચર્ચા કરી। સો તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? શોધી કાઢો। મિત્રો, આ જવાબો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને નેક્સ્ટ વિડીયોમાં તેની ચર્ચા કરીશું। આવું કેમ? આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું। તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો। છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મોડ આવે છે। તેણે ખુશીથી તેની દીકરીને સર્ફ કરી લીધી, પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા રુચિતને સર્ફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું। વિચારો અને ચર્ચા કરો, છાયા જ્યારે રુચિતનું બળોત્યું સર્ફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોટ્યું સાફ કરતી વખતે આમ ન કર્યું। તમારા માટે તેણે આવું કેમ કર્યું? તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો। શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? તો આ દરેક વિષયની ચર્ચા કરો। તો બાળ મિત્રો, રોજે રોજ કચરામાં કામ કરનારા વ્યક્તિઓને દુર્ગંધ અનુભવાતી નથી, એ લોકો એ દુર્ગંધથી ટેવાઈ ગયેલા હોય છે। પરંતુ કોઈક વાર આપણે કચરાના ઢગલાની બાજુમાંથી પસાર થતા હોય છે
તો આપણને અતિશય દુર્ગંધ અનુભવાય છે, આપણને ખૂબ વાસ આવે છે। એવી જ રીતે અહીં છાયા અને નીરુ વચ્ચે પણ કંઈક એવું જ થાય છે। નીરુ બહારગામ જવાની હોવાને કારણે તેનું બાળક છાયા પાસે સોંપીને જાય છે। છાયા રોજે રોજ પોતાના બાળકનું બળોતિયું એટલે કે લંગોટ ધુએ છે, તો તે પોતાના બાળકની લંગોટની ગંધથી દુર્ગંધથી પરિચિત છે, ટેવાયેલી છે। એટલે છાયાને પોતાના બાળકના લંગોટ ધોવાની કોઈ વાસ આવતી નથી, કોઈ દુર્ગંધ આવતી નથી। પરંતુ એને નીરુના બાળકનું મળ પહેલી વાર સાફ કર્યું છે, નીરુના બાળકનું લંગોટ એને પહેલી વાર ધોયું છે, તેથી તેને નીરુના બાળકના લંગોટમાંથી વાસ અનુભવાય છે, દુર્ગંધ અનુભવાય છે। તેથી આપણે રોજે રોજ જે કાનથી ટેવાયેલા હોય છે તો તેમાં આપણને દુર્ગંધ આવતી નથી, પણ કોઈક વાર જો એની નજીકથી પસાર થઈએ કચરાના ઢગલા પાસેથી તો આપણને દુર્ગંધ આવે છે। કોઈક વાર નવું કામ કરીએ તો આપણને દુર્ગંધ આવે છે। ઓકે, તો આગળના પાઠની ચર્ચા કરી, ચાલો જોઈએ। એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે। એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે। તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા કેવું છે? મોટાભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે। તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓ જોઈ શકે છે। જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે। તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે। શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતા નથી, તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે। એક અથવા બંને આંખોથી જો તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો, તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેની કોઈ પ્રવૃત્તિ કરવા કહો, હાથ હલાવવા, માથું હલાવવું વગેરે। તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો। હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો। એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે। મિત્રો, ચાલો તમે પણ મારી સાથે પ્રવૃત્તિ કરજો। હું એક આંખ બંધ કરી દઉં છું, હવે કેવો અનુભવ થતો હશે? હવે હું આ હાથ નીચે મૂકી દઉં છું અને બંને આંખ ખુલ્લી છે, તો કેવો અનુભવ થતો હશે? જુઓ, બંને આંખ ખુલ્લી છે તો હું આજુબાજુનું બધું જ સરળતાથી જોઈ શકું છું, અને એક આંખ બંધ હોય તો હું આ હાથની આ બાજુનો ભાગ સરળતાથી જોઈ શકતી નથી। તો આપણને બંને આંખ ખુલ્લી હોય તો જેટલી સરળતા હોય છે તેટલી બંધ આંખે સરળતા હોતી નથી। તો આગળના પાઠની ચર્ચા કરી, જુઓ મિત્રો, આ સિક્કાને હું ઉછાળું છું, જોયું મારી બંને આંખ ખુલ્લી છે અને મેં આ સિક્કો ઉછાળ્યો તો મને એને પકડવામાં સરળતા રહી। પરંતુ જો હું એક આંખ બંધ કરી દઉં અને સિક્કો ઉછાળું તો મને સિક્કો પકડવામાં સરળતા રહેતી નથી, મને મુશ્કેલી પડે છે, બરાબર ને? તો આ પ્રયોગ તમે ઘરે કરી જોજો। આગળની ચર્ચા કરીએ, અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા?
જે તમે અત્યારે નથી કરી શક્યા? મિત્રો, સિક્કાનું તો આપણે આગળ જોઈ ગયા, પરંતુ આ કાનની જગ્યાએ આંખો હોય તો તેનું અનુમાન તમારે પોતે જાતે કરવાનું રહેશે. કેટલાક પક્ષીઓ જેવા કે સમળી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? શું પ્રાણીઓ રંગો જુએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. તો ચાલો મિત્રો, રાત્રે જોતા પ્રાણીઓ વિશે ચર્ચા કરીએ. મિત્રો, દિવસ દરમિયાન જોતા પ્રાણીઓ અલગ છે, પણ તમને ખબર છે કયા કયા પ્રાણીઓ રાતે જ જોઈ શકે છે? તો મિત્રો, આ ઘુવડ અને ચામાચીડિયા, આ 2 પ્રાણીઓ રાતે જોઈ શકે છે. તો જોયું મિત્રો, આગળ આપણે સિક્કાની વાત કરી ગયા અને આ ગરુડની વાત કરીએ તો એ દૂરથી પણ પોતાનો ખોરાક શોધી લે છે. રોટલી એને તરત જ દેખાઈ જાય છે. તો અહીં આપણે આંખની ઇન્દ્રિયોની વાત કરી છે. તો મિત્ર, આપણી એક પણ ઇન્દ્રિય જો આપણને ઉપયોગી ન હોય તો આપણને ઘણી મુશ્કેલી પડે છે. જો આપણને એક ઇન્દ્રિય પણ ભગવાને છીનવી લીધી હોય તો ઘણી મુશ્કેલીનો આપણે સામનો કરવો પડે છે. આપણને ભગવાનની કૃપાથી દરેક ઇન્દ્રિય અને આપણે પણ સહી સલામત છીએ. તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ઓકે.